મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓના પરિણામો જાહેર કરવાની માંગ સાથે ઓલ ઇન્ડિયા ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ અને વિજિલન્સ ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં યુનિવર્સિટી જીએસ બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ રામધૂન કરીને યુનિવર્સિટી સામે રોષ ઠાલવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી સહિત વિવિધ ફેકલ્ટીના 3 માસ પૂરા થવા આવ્યા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા અનેક વખત પરિણામો જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી, તેમ છતાં યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા પરિણામ જાહેર કરવામાં ન આવતા આજે ઓલ ઇન્ડિયા ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવા માટે ગયા હતા, જ્યાં વિજિલન્સની ટીમે વિદ્યાર્થીઓને ઓફિસમાં જતા રોકવામાં આવતા ઘર્ષણ થયું હતું. ઘર્ષણ દરમિયાન UGS રાકેશ પંજાબી બેભાન થઈ જતા તેઓને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી અગ્રણીની તબિયત લથડતા તેમના સમર્થક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સત્તાવાળાઓ અને વિજિલન્સ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. વિજિલન્સ દ્વારા બળ અને સત્તાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને તેમની ન્યાયિક રજૂઆત કરવા માટે જવા ન દેતા મોટી સંખ્યામાં ઉમટી પડેલા વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ બહાર રામધૂમ શરૂ કરી હતી. જોકે આ પછી પણ યુનિવર્સિટી સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને દાદ આપી ન હતી. વિદ્યાર્થી અગ્રણી રાકેશ પંજાબીને ચીમકી આપતા જણાવ્યું હતું કે વહેલી તકે યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉપવાસ પર બેસવાની ફરજ પડશે. મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.